તો શું નવું નામ હશે એની પણ આગળ વાત કરશું સેકન્ડ છે કેરલ ગવર્નમેન્ટ એ યુએસએ ના એક ફોર્મ સાથે જે કરાર હતો એ કેન્સલ કરેલો છે કેરલલે વિધાનસભાની અંદર જે વિપક્ષ છે એ આ કરારને લઈને વિરોધમાં આવે છે અને ધ્યાનમાં રાખીને અંતે જે કરાર કેન્સલ કરવામાં આવે છે ત્રીજો ગતો ટોપિક છે એક્યુટ એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે એઈએસ કહીએ છીએ બિહારના કેટલાક વિસ્તારમાં આ રોગ જે છે જોવા મળેલ છે એક્યુટ એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ એના પછી છે વર્ટિકલ લોન્ચ સોલ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ વી એર સોલ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ સોર્ટ રેન્જ છે હવામાં વાત અને પછી એક શબ્દ છે ઉથરુ થિલા ફાલહુ યુટીએફ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ શબ્દ યુટીએફ થિલા ફાલહુ હવે એમ થાય બીજી ભાષા બોલતા વાત એવી ફિલિંગ આવશે પણ શા માટે ઇમ્પોર્ટન્ટ છે એની પણ આગળ વાત કરશું

મધ્યપ્રદેશના વિકાસમાં નર્મદા નદીનો વિકાસ નર્મદા નદીનો ફાળો ખૂબ વધારે છે મિત્રો ટ્રાય કરજો કે ભાઈ નર્મદા નદીના લઈને ભાઈ ડેવલપમેન્ટ કઈ કઈ રીતે થઈ શકેલું છે થયેલું છે અથવા થઈ શકે સંભાવના છે આનો પણ વિચાર કરજો જેને પણ મેન્સ હશે અથવા તો કહેવાય કે ભાઈ મેસ માટેની પ્રેક્ટિસ કરતા હોય તેને ફાયદો થઈ શકે તો એને કહેવાય ને સેલ્ફ લર્નિંગ તો આ પ્રકારે થતું હોય છે તો નર્મદાપુરમ જે છે એ કોની જગ્યાએ નવું નામ છે એમાં પ્રશ્ન પૂછે તો હોશંગાબાદ અથવા તો હોશંગાબાદનું નવું નામ જે છે નર્મદાપુરમ રહેલું છે આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશનું આ અદ્ભુત અને સુંદર શહેર હોશંગાબાદ મધ્ય નર્મદા ખીણ અને સાતપુડા પર્વતમાળા ની ઉત્તર બાજુ આવેલું છે તો એનું લોકેશન યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે તો કે ભાઈ મધ્ય નર્મદા ખીણ જે નર્મદા ની ફાટખી ને આવે છે આ પર વિંધ્યા છે અહીં આ સાતપુડા છે વિંધ્યા સાતપુડા તો આ જે કહેવાય ને નર્મદાની ની ફાટખી અહીં જે છે આવેલું છે અને સાતપુરા પર્વત માળાની ઉત્તર આ સાતપુરા પર્વતમાળા એની ઉત્તર તરફ આ રહેલું છે શરૂઆતમાં આ શહેર જે છે નર્મદા નર્મદાપુરમ તરીકે જાણીતું જેવી રીતે કેમ પ્રયાગરાજ પ્રયાગરાજને શરૂઆતમાં કહેવાયને આજનું પ્રયાગરાજ એ પહેલાં પ્રયાગરાજ જ હતું પછી નામ ચેન્જ થઈ અલાહ કરવામાં આવે છે ફરી જે છે અલાહબાદનું નામ ચેન્જ કરી પ્રયાગરાજ કરવામાં આવે છે તો અહીં પણ એવું જ કાંઈક છે પેલું નામ એનું નર્મદા નર્મદાપુરમ જ હતું ચેન્જ કરી હોશંગાબાદ કરવામાં આવે છે અને અત્યારે ફરી જે છે હોશંગાબાદ નામ ચેન્જ કરીને નર્મદા નર્મદાપુરમ કરવામાં આવે છે જો કે પછી જે આ શહેરનું નામ બનીને માળવાના પહલા શાસક પ્રથમ શાસક જે છે હોશંગશા એના નામ ઉપરથી હોશંગાબાદ રાખવામાં આવેલું હતું તો એ આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે હોશંગાબાદ શહેરનું નામ કેવી રીતે આવ્યું તો કે માળવાના પ્રથમ શાસક જે હોશંગ કે હોશંગશા હતા એના ઉપરથી હોશંગાબાદ નામ રાખવામાં આવ્યું છે હોશંગાબાદ જિલ્લો મધ્ય પ્રાંત અને બરાળનો નિર્બુદ્દા એટલે કે જે નર્મદા છે એના વિભાગનો એક ભાગ હતો જે 1916 તા ઈસમાં ભારતની આઝાદી પછી એક મધ્ય ભારત અને બાદમાં એ છે મધ્યપ્રદેશનું રાજ્ય બને છે શું કે મધ્યપ્રદેશનો ભાગ બને છે ત્યાં કહેવાય કે ભાઈ હોશંગાબાદ જિલ્લો જે છે એ મધ્ય પ્રાંત અને બરારનો નિર્બુદ્ધ આવિસ્તાનક ભાગ હતો જે સેન્ટ્રલ ઇન્ડિયાની આપણે વાત કરીએ ને ડ્રો કરતા હોય સેન્ટ્રલ ઇન્ડિયાની વાત કરી ને આ હોશંગાબાદ એનો ભાગ હતો અલગ હતો સોતાઈસમાં આઝાદી પછી તે એક કહેવાય કે ભાઈ મધ્ય ભારતમાં ભાગ બને છે અને પછી જે છે એક મધ્યપ્રદેશ તરીકે એ રાજ્યની અંદર સમાવેશ થાય છે આ શહેર નર્મદા નદીના કાંઠે સુંદર ઘાટ માટે પ્રખ્યાત છે જો એક તો પહેલાં એ હાઇલાઇટ થવું જોઈએ કે ઉપર વિંધ્યા છે નીચે સાતપુડા છે વચ્ચેથી નર્મદા નદી વહે છે તો એ નર્મદાના કિનારે જ હશે તો નર્મદા નદીના કાંઠે વર્ષ સુંદર ઘાટ માટે પ્રખ્યાત છે એમાં ખાસ કરીને શેઠાણી ઘાટ જે છે એ મુખ્ય આકર્ષકનું બિંદુ છે શેઠાણી ઘાટ આ ઉપર પ્રશ્ન આવી શકે મિત્રો ક્લાસમાં કે શેઠાણી ઘાટ જે છે એ કઈ નદીના કિનારે છે તો નર્મદા આ ઘાટ તવા અને નર્મદા હવે નર્મદા નદી આ રીતે આવે છે આ રીતે નર્મદા આવે છે એની સહાયક છે તવા નદી એના ઉપર ડેમ આવેલો છે તવા ડેમ તો તવા જે છે નર્મદાની સહાયક છે તો આ તવા અને નર્મદા નદીઓના સંગમથી લગભગ સાત કિલોમીટર અંતર સ્થિત છે તો આ જે નર્મદા વહે છે અહીંથી તવા મળે છે એનાથી કેટલી દૂર છે ખાદિયા સિટી હોશંગાબાદ સાત કિલોમીટર દૂર આવેલું છે હોસંગાબાદનું અર્થતંત્ર મોટા ભાગે કૃષિ ઉપર નિર્ભર છે સિમ્પલ વાત છે ભાઈ નદી નજીકમાંથી એગ્રી કહેવાય કે નદી પસાર થાય છે તો ઓફકોર્સલી કે ભાઈ એગ્રીકલ્ચર ખૂબ સારું હશે તો એગ્રીકલ્ચર પર મોટા વધારે પડતું ડિપેન્ડન્ટ છે અને સોયાબીનનો સૌથી મોટો ઉત્પાદકોમાંનું એક છે સોયાબીન ઉત્પાદિને ઘણું વધારે લેવાય છે બે મુખ્ય નદીઓ એક તો નર્મદા અને તવા હોશંગાબાદ જિલ્લામાંથી વહીને બાંદ્રાભાન ગામમાં મળે છે તો આની યાદ રાખો જેમ કે જોવો આપણે ડ્રો કરીએ તો આ રીતે નર્મદા વહેતી હોય અહીં ખંભાતનો અખાત અથવા તો ગલ્ફ ઓફ કેમ્બે આ મધ્યપ્રદેશનો વિસ્તાર હોય અમરકંટકમાંથી ઉદ્ગમ પામતી હોય તો આ રીતે તવા નદી એને મળે છે એમપીમાં તો આ બંને જે છે જિલ્લામાંથી વહે છે હોશંગાબાદ અને જ્યાં મળે છે નામ છે બાંદ્રાભાન વિસ્તાર તો ત્યાં જે છે મળે છે તો તવા નદી પણ યાદ રાખો તવા કોની સહાયક છે નર્મદાની ની જે તવા નદી ઉપર એક ડેમ છે તવા ડેમ અને તવા નદી નર્મદાને મળે છે ક્યાં તો એ પણ યાદ રાખજો મધ્ય મળે છે એના પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો કેરળ સરકારે યુએસએ ફોર્મ યુએસએ ની એક ફોર્મ કંપની હતી સાથેનો કરાર જે છે એ રદ કરી નાખ્યો છે જોઈએ એના વિશે વાત કરીએ તો તાજેતરમાં કેરળ ગવર્મેન્ટે કેરળ શિપિંગ એન્ડ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશન જેને આપણે કે એસ આઈ એન સી કહીએ છીએ કેરળ કેરળ શિપિંગ એન્ડ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશન કે એસ આઈ એન સી તો એને એક અમેરિકન કંપની હતી ઈ એમ સી સી ઇન્ટરનેશનલ એની વચ્ચેનો એક વિવાદના લીધે શું કર્યું આખો કરાર હતો એ શું કર્યું એને કેન્સલ કર્યો છે તો તાજેતરમાં કેરળ સરકારે યુએસની ફોર્મ હતી ઈ એમ સી સી ઇન્ટરનેશનલ સાથેનો કરાર આખો કેન્સલ કર્યો છે હવે એમ થાય કે તો આવું તો ઘણા રાજ્ય કરતા શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો ક્યાંક ને ક્યાંક મિત્રો બજેટ માં એમાં તમે જોવો કે ભાઈ સીવીડ મિશનની શરૂઆત કરવાની વાત છે મિશન સ્ટાર્ટ કરે છે ઇમ્પોર્ટન્ટ બને છે સાત હજાર પાંચસો સોળ પોઇન્ટ છ કિલોમીટર લાંબો દરિયા કિનારો છે તો જયારે દરિયા કિનારાની વાત આવશે ને તો ઇમ્પોર્ટન્ટ બની જાય છે ભાસ્કર રાવ ક્યાંક દેખાય છે બ્લુ ઇકોનોમીની વાત છે તો આજે કે એસ સી અને જે ઇએમસીસી ઇન્ટરનેશનલ જે છે એક એક દરિયાને લઈને મત્સ્ય પાલનને લઈને કરાર કરેલો હતો અને એ તારીખ રદ થયેલો છે જોઈ રહ્યા છે આ કરો રાજ્યના દરિયાકાંઠાના પાણીમાં દરિયાઈ સંપત્તિના ઉત્પાદન માટે દરિયાઈ સંપત્તિનું ઉત્પાદન શરખી આ માછલા છે સમુદ્ર ઘાસ છે પણ ખાસ કરીને મત્સ્ય માછલી તો દરિયાઈ સંપત્તિના ઉત્પાદન માટે ડીપ સી ટ્રોલિંગ કાફલા બનાવવા અને સંચર માટે કરવામાં આવ્યો હતો તો જે અમેરિકાની કંપની આજે કરાર કર્યો હતો કેરળ ગવર્મેન્ટે ખાસ કરીને શેના માટે કેમકે દીપ સી ટ્રોલિંગ કાફલા બનાવા અને સંચાર માટે સી એટલે કે ઊંડા સમુદ્ર વિસ્તારની અંતર્ગત ઊંડા સમુદ્રી વિસ્તારની અંતર્ગત માછલા પકડવા માટેના આખા કાફલા હોય ઈ તૈયાર કરવા એવું નહીં કે ચલો એકલું લઈને નીકળી ગયા આખા કાફલા તૈયાર કરે હતી છ સાત જહાજો તો નથી વધારે જહાજો ભેગા થઈ અને એક સાથે ઊંડા સમુદ્ર વિસ્તારની અંદર જઈ અને ફિશિંગ કરશે તો એ મુજબ અને એના માટે એને ટ્રેનિંગ આપવામાં આવશે હવે ઊંડા સમુદ્રી જહાજ ઉપર જવું હોય તો એમ થાય ટ્રેનિંગ શા માટે માછલી પકડતા નહીં આવતું ના મિત્રો એવું નથી હોતું સમુદ્ર નજીકનો વિસ્તાર તો ત્યાં હોય છે ઊંડા સમુદ્ર વિસ્તારની અંદર માછલીને પકડવાની મેથડ ચેન્જ થઈ જાય સેકન્ડ થિંગ લાંબા સમય સુધી ટકી રહેવું પડશે એવું તો નથી કે રોજ અપડાઉન કરે દોઢસો નોટિકલ માઇલના તો શું થશે કે ભાઈ ને લાંબા સમય સુધી ટકવું જોશે કેવી રીતે ફિશ સારી રાખી શકાય તો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એની સાથે મેન્ટલી પણ પ્રિપેર થવું પડે એક પ્રકારની ટ્રેનિંગની જરૂર હોય છે તો સંચાર માટે જે છે ભાઈ ને ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને આખો કાફલો જે છે એના ડીપ સીટ ટ્રેનિંગ ડીપ સીટ ટ્રોલિંગ ઇનવર્ડ શું થાય કે ભાઈ ઉના સમુદ્રની અંતર્ગત આ માછલી પકડવાની વસ્તુ તેમાં શું કરે કે ઓલી મોટી ઝાડ આવે ને જો આ તમે ઝાડ જોવો છો તો આવી ઝાડ જે છે ઘણા બધા સમુદ્રના મોટા વિસ્તારમાં પાથરી દે અને પછી એમાંથી માછલા પકડવામાં આવે તો એને આપણે ડીપ સીટ ટ્રોલિંગ કહેતા હોઈએ છીએ સંબંધિત પ્રકરણ શું હતું આખું તો વિપક્ષ ખાસ કરીને કીધું ને શરૂઆતમાં પણ કેરળ જે જે વિધાનસભા છે ત્યાં વિપક્ષ છે આ સોદાને રાજ્યની સમુદ્ર સંપત્તિ વેચવાનો અને લાખો માછીમારોની આજીવિકાને જોખમમાં મૂકવાનો પ્રયાસ ગણાવ્યો હતો ભાઈ વિપક્ષ એવો આરોપ લગાવ્યો કે આનાથી શું થશે કે વિદેશી કંપની ઇન્ડિયામાં આવે છે ઇન્ડિયાના આસપાસના ક્ષેત્રમાં જે પણ મત્સ્ય રહેલ છે માટી રહેલી છે એ લઈ જશે તો સમુદ્ર સંપત્તિ વેચી રહી કે ભારત સરકારે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારે અને ઘણા બધા લાખ માછીમારોને આજીવિકાને પણ જોખમમાં આવી જશે શું કામ ભાઈ ડીપ સીની અંદર તો જાય છે કદાચ એનો નફ આવે અથવા તો વોટેવર અન્ય કંપની જે છે અહીં આવીને માછલી પકડવાની સહાય કરશે ભાગ રહેશે તો અહીંના કેટલાક માછીમારોનું જીવન તો જોખમમાં મુકાશે આજીવિકા જોખમમાં આવશે એટલા માટે એને કીધું કે ભાઈ આ પ્રયાસ જે છે ખોટો છે કેન્દ્ર સરકારનો શું કરાર હતો અને પ્રોજેક્ટના ઉદ્દેશ શું હતા કરાર હતો એ પણ વાત કરીએ અને એ ઉદ્દેશ શું હતા તો આ કરારનો ઉદ્દેશ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઊંડા સમુદ્રમાં માછીમારી રહેલો છે તો એડવાન્સમેન્ટ હવે જેમ કહેજો કે સપોઝ ઊંડા સમુદ્રમાં જઈએ છીએ તો શું થાય કે માછલા જે પકડે છે એને સ્ટોર પણ કરવો પડશે આટલા તાપમાને રાખવા જેથી એની બગડે નહીં આને સિવાય એને ફિશિંગની માત્રની નવી મેથડ પણ ડેવલપ કરવી પડે કંઈક જો ચીચો સમુદ્રમાં માછલા અલગ જગ્યા હોય ઊંડા સમુદ્રમાં અલગ જગ્યા મળે છે બેડવાની ટેકનિક અલગ તો સારી સારી નવી નવી ટેકનિકીનો ઉપયોગ કરી અને ઊંડા સમુદ્રમાં માછીમારી કરવાનો છે ફિશિંગ માટેનો ઉદ્દેશ્ય જે છે રહેલો હતો ઉદ્દેશના ઘટકોમાં ઈએમસીસી ઇન્ટરનેશનલ જે કંપની છે યુએસએની એના દ્વારા સૂચિત ડિઝાઇન અનુસાર 400 ઊંડા સમુદ્રમાં ફિશિંગ ટોલર્સનું નિર્માણ સામેલ છે અત્યારે પછી એમસી ઇન્ટરનેશનલે એવું પણ કીધું કે ભાઈ આપણે ઊંડા સમુદ્રમાં ફિશિંગ કરીએ તો તેના માટે 400 જેટલા ઊંડા સમુદ્રમાં ફિશિંગ કરી શકે એ પ્રકારના ટોલર્સનું પણ નિર્માણ કરવામાં આવશે ઈએમસીસી ઊંડા સમુદ્રમાં માછીમારી માટે છ મિલિયન માછીમારોને તાલીમ અને તૈનાત કરશે જો અમેરિકન કંપની એમસીસી એમ કે છે કે અમે ઇન્ડિયન માછીમાર છે એને ટ્રેનિંગ આપશું કેટલા તો અંદાજે છ મિલિયન માછીમારોને તાલીમ આપશું અને પછી તૈનાત કરશું કે એ વિસ્તારમાં અમે લઈ જશું અને ડીપ ફિશિંગ ડીપ સી ફિશિંગ કરાવશું તેમની કુશળતાને અપગ્રેડ કરવામાં આવશે ઓલરેડી એની પાસે ટેકનિકો છે કેવી રીતે ફિશિંગ કરો પણ એને અપગ્રેડ કરશે નવી નવી ટેકનોલોજીનો યુઝ કરતા શીખવાડશું પ્રત્યક્ષ અને આડકતરી રીતે સ્થાનિક માછીમારી સમુદાયને રોજગારી તકો industries લ લાભ થશે તો આ પ્રકાર એના ઉદ્દેશ્ય રહેલા છે પછી ડીપ સી જશે ઊંડા સમુદ્રી વિસ્તાર માં તો માછલા વધારે મળવાઈ શકે પણ રહેલી હોય સુચિત સુચિત પ્રોજેક્ટ કેવી રીતે મત્સ્યક નીતિ ની વિરુદ્ધ છે જે આપણી માછીમારી નીતિ છે એના થી વિરોધ એની વિરુદ્ધ કેવી રીતે આ આકો જે પ્લાન જે છે એ રહેલો છે વર્ષ બે 2017 માં કેન્દ્ર સરકારે દેશ ના અનન્ય આર્થિક ઝોન જેને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કહીએ છે ઈઝેડ ઊંડા દરિયામાં માછલી પકડતા વિદેશી ચોલસની પરવાનગી પરત ખેંચી લીધી હતી તો સમજો સત્તરમાં શું કરે છે કેન્દ્ર સરકાર જે દેશનું એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે છે ઇ ઝેડ જે આવે છે બસ્સો નોટિકલ માઇલથી બસો નોટિકલ માઇલ સુધી આપણી દેશની બોર્ડર હોય તો બોર્ડરથી લઈને કિનારાથી લઈને બસો નોટિકલ માઇલ સુધી જે છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન હોય તો એની અંદરગત ઊંડા દરિયામાં માછલી પકડતા વિદેશી ટ્રોલર્સની પરવાનગી પરત ખેંચી લીધી હતી તો ઓલરેડી ભારત સરકાર એવું કહે છે કે બસો નોટિકલ માઈલ લાગે કોઈ પણ વિદેશી જહાજ અહીંયા આવીને ફિશિંગ કરી શકે નહીં તો અત્યારે તો ભાઈ પહેલા તો અમેરિકન કંપની આને ફિશિંગ કરવાની વાત કરે છે તો એને કેવી રીતે પોસિબલ છે એક તો આજ કેન્સલ કરવું તો સમજો મિત્રો આ ને સરકાર શું કહે છે કે ભાઈ આ તો આપણું ભારત છે અપ ટુ 200 નોટિકલ માઈલ બસો નોટિકલ માઇલ સુધી ભારતનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ઈઝેડ હોય આ વિસ્તાર સુધી જે પણ સંસાધન હોય ભારતનું સંશોધન કરીને હનન કરી શકે છે રિસોર્ટ કે ઉપયોગ કરી શકે છે આ માછલી જોવા મળે છે તો ભારત સરકારે એવું કીધું કે બસો નોટિકલ માઇલ લગીને કમ્પ્લીટલી આપણો વિસ્તાર હોય તો વિદેશી કોઈ પણ જહાજ અહીંયા આવીને ફિશિંગ કરી શકે નહીં તો તે તો કરી શકે શું કરે છે કે ભાઈ કેન્દ્ર સરકાર કંપની સાથે કરાર કરી અને આ વિસ્તારમાં એને છૂટ આપે છે તો એક તો જોઈએ તો ભારત સરકાર નીતિની વિરુદ્ધ જાય છે.

કે એક નોટિકલ માઈલ એટલે કેટલા કિલોમીટર થતા હોય છે કારણ કે ઘણી વખત આપણા આના પ્રશ્નો એક્ઝામમાં આવે છે તો એક નોટિકલ માઈલ એટલે કેટલા કિલોમીટર તમે કોમેન્ટ કરીને જણાવજો ભારતીય પાણીમાં વિદેશી જહાજો દ્વારા ગેર કાયદેસર માછીમારી ભારતીય દરિયાક ક્ષેત્ર વિદેશી શિપ અધિનિયમ એક્ટ હેઠળ મસ્યોજકના નિયમો ઓગ્નિસન 81 ની જોગવાઈને હેઠળ શિક્ષાપાત્ર છે કે ભારતીય એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ની અંતર્ગત કોઈ જહાજ જે છે પરવાનગી વિના અથવા તો વોટેવર હા પરવાનગી વિના એ ફિશિંગ કરશે તો અથવા તો ગેર કાયદેસર ફિશિંગ કરશે તો આ એકની અંતર્ગત જે છે એને શિક્ષાપાત્ર ગુનો બને છે એને સજા પણ થઈ શકે છે હવે તમને થોડું ઘણું અંદાજ હશે મિત્રો કે ઓલરેડી 2019 માં ભારત જે છે આપણું ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ફિશિંગ ની પણ સ્થાપના કરે છે આપણા માટે ફિશિંગ મિનિસ્ટ્રી પણ આવેલી છે શા માટે જેમ કે જો ભાઈ ઈવન આ વખતે બજેટમાં પણ વાત કરે છે ને સીવેજ મિશન ગ્લો ઇકોનોમીનો ફોકસ કરવું જોઈએ મત્સ્ય ઉદ્યોગના કેન્દ્ર સ્થાપવા જોઈએ તમિલનાડુમાં વાત કરેલી છે શા માટે આટલું ફોકસ કરે છે જો જાપાન છે ચીન છે ઓસ્ટ્રેલિયા છે આ બધા દેશ કોરિયા છે આ બધા દેશો જે છે ફિશિંગ સારું પ્રોડક્શન કરી એક્સપોર્ટ કરીને પૈસા કામે છે તો આપણા ઇન્ડિયામાં પણ સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ છ કિલોમીટર લાંબો દરિયા કિનારો રહેલો છે આટલો વિશાળ દરિયા કિનારો છે તો ફિશિંગ કરી પ્રોડક્શન કરી એક્સપોર્ટ કરી શકાય છે અને ત્યાંથી જે છે ઇન્કમ સારી થઈ શકે તો આ કારણથી ઈવન ભારત પણ હવે જાગૃત થઈ ગયું અને બે હજાર ઓગણીસમાં મિનિસ્ટર ઓફ ફિશિંગ બને તો સ્પેશિયલ ફિશિંગ ઉપર ફોકસ કરવા માંડી આ ઉપરાંત કેરળ રાજ્ય મત્સ્ય ઉદ્યોગની નીતિ બે હજાર અઢારમાં લાગુ કરવામાં આવી હતી કેરળ રાજ્યની અંદર પણ મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગની નીતિ એક લાગુ પાડી હતી જે હેઠળ પણ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વિદેશી અને સ્થાનિક કોર્પોરેટર જહાજોને મંજૂરી આપવાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો જે કેરળની બે હજાર અઢારની મત્સ્ય ઉદ્યોગની નીતિ છે એમાં પણ એવી જોગવાઈ કરેલી હતી કે ભાઈ કેરળની નજીકનો જે દરિયા કિનારો છે રાજ્યની દરિયાકાંઠાના વિસ્તારમાં વિદેશી તેમજ સ્થાનિક કોર્પોરેટર જહાજોને મંજૂરી આપવાનો પણ વિરોધ કર્યો હતો તો વિદેશી જહાજની તો સૌ પરમિટ જ નથી એવું અહીં કહે છે રાજ્યની નીતિ પરંપરાગત માછીમારોને ઊંડા સમુદ્રમાં ફિશિંગ જહાજોના માલિક બનાવીને ઊંડા સમુદ્રમાં માછીમારી કરવા હેતુ સક્ષમ બનાવવાનો રહેલો છે તો આ જે નીતિ હતી નીતિ પોતે એવું કહે છે કે ભાઈ ઊંડા સમુદ્ર વિસ્તાર રહેલા છે જે ઊંડો સમુદ્ર વિસ્તાર છે ત્યાં આપણા જે માછીમારો છે છીછરા પાણીમાં ફિશિંગ કરે છે એને ટ્રેનિંગ આપી અને ઊંડા સમુદ્રમાં પણ એને ફિશિંગ કરી શકે માછલી પકડી શકે એ માટે એને કાર્યક્ષમ બનાવવાનો છે પણ એ માટે વિદેશી કંપનીને ભારત સરકાર કે કેન્દ્ર સરકાર જે તે રાજ્ય સરકાર પોતે કરે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં વાહનોની સંખ્યા ઉપર પ્રતિબંધ રહેશે એવું નહીં કે ચલો પછી

માછલી પકડવાનું કાર્ય કરતા હોય તો એને જે છે એના વિકાસ માટે એના સ્પેશિયલ કૌશલ્ય માટે એનું ફ્યુચર્સ આવશે એ માટે જે છે કેટલીક મજૂરી એને સ્પેશલી આપે છે ડ્રીપ સીટ ટ્રોલિંગ ઊંડા સમુદ્રમાં માછીમારી ઉપર વાત કરીએ તો ડીપ સીટ ટ્રોલિંગ માટે ઔદ્યોગિક પદ્ધતિથી અથવા તો પ્રણાલીગત માછીમારીના રૂપમાં વ્યાખ્યાયિત કરી શકાય જેમાં સમુદ્રી જીવો જેવા કે માછલી છે ઝીંગા છે કોટ છે વગેરેને પકડવા માટે શું કરે ભારે વજનની જે મોટી ઝાડ હોય એને દરિયાની સપાટી ઉપર ફેલાવી દે આખા વિસ્તારમાં મોટી એક ઝાડ જે છે એ ફેલાવી દેતા હોય પછી શું કરે કે જે માછલા ફસાશે એને કેચ અપ કરી લેવામાં આવે એટલે સરવતનો જે ફોટો જોયો હતો ને એ રીતે આખા વિસ્તારમાં ઊંડા સમુદ્ર વિસ્તાર હશે ત્યાં આખો ભાઈ આખા વિસ્તારમાં મોટી ઝાડ હશે ઝાડી ઝાડ એને પાથે દેવામાં આવે તે મત્સ્ય ઉદ્યોગ માટેની સૌથી અગત્યની પરત્તિ માનવામાં આવે છે જેનો વ્યાપક વ્યાપકપણે અભ્યાસ થતી કરવામાં આવે છે એવું તો ન હોય કે ચાલો કે ભાઈ ઝાડ લઈને ગયા ઘા કરી દીધી આવી ગયા એના માટે પણ ટેકનિક હોય કે કયા વિસ્તારમાં વધારે જોવા મળશે કેવી રીતે પકડવામાં આવે તો એનો પણ અભ્યાસ થતો હોય છે વિશ્વમાં સૌથી વધારે માછલા જે છે એ આ ટેકનીકથી પકડવામાં પણ આવે છે એના પછી મુદ્દો જોઈએ મિત્રો એક્યુટ એટલે કે તીવ્ર એક્યુટ એન્સીફેલાઇટીસ સિન્ડ્રોમ એ એસ એક પ્રકારનો રોગ છે જોઈએ અહીં તમને દેખાશે ચિત્રમાં કે ભાઈ બાળકો જે છે એક હોસ્પિટલના એક બેડમાં ત્રણ ત્રણ બાળકો જે છે સુઈ અને ઈલાજ કરવામાં આવી રહ્યો છે ખાસ એને ઉત્તર બિહાર આખો બિહાર હોય તેનો ઉત્તર ભાગ નોર્થ બિહાર ઉત્તર બિહારના મુઝફ્ફર જિલ્લામાં આ વર્ષનો પ્રથમ એક્યુટ એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે એઈએસ કહીએ છીએ એનો શંકાસ્પદ કેસ જેથી છે નોંધવામાં આવ્યો છે યાદ રાખો એક્યુટ એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ આપણે વાત કરશું શું રોગ હોય છે એની પણ સામાન્ય રીતે એક્યુટ એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ એટલે કે એ સ્થાનિક રીતે ચમકી બુખાર તરીકે ઓળખવામાં આવે છે એક પ્રકારનો તાવ ચમકી બુખાર એને લોકલ ભાષામાં કહેવામાં આવે છે સામાન્ય રીતે ઉનાળા દરમિયાન ઉત્તર બિહારના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં વારંવાર ફેલાય છે હવે ઓલરેડી તમે જુઓ તો હવે તમને ખબર હશે કે ઉનાળાની સમર સિઝન જે છે સ્ટાર્ટ થઈ ગઈ છે તો સમર જેવી સ્ટાર્ટ થશે કે જે આ બિહાર જે છે એના નોર્થ એરિયા ખાસ કરીને મુઝફ્ફરનગરની જિલ્લા આવેલા છે આ વિસ્તારમાં એક્યુટ એન્સીફાલીટીસ સિન્ડ્રોમ એટલે કે એ ઈ એસ ફેલાય છે ખાસ કરીને બાળકો એના ટાર્ગેટ રહેતા હોય છે પૃષ્ઠભૂમિ વાત કરીએ બેકગ્રાઉન્ડ છે તો 2019 માં ઉત્તર બિહારના ના પાંચ જિલ્લા એક્યુટ એન્સીફાલીટીસ સિન્ડ્રોમ એટલે કે ઈ એસ કેસ નોંધાણા હતા અને આ રોગથી થી આખરે 150 થી વધુ બાળકો પર મૃત્યુ પામ્યા હતા તો કહેવાય કે ભઈ પ્રબળ રોગ રહેલો છે એક વિસ્તાર જે તો 150 લોકો 150 બાળકોનું મૃત્યુ થયા હતા એઈએસસી પીડિત 600 થી વધુ બાળકો SKMCH शहीद એક હોસ્પિટલ નું નામ છે ફૂલ ફોર્મ નો ગોતમી તો કઈ જરૂરી નથી એક હોસ્પિટલ નું નામ છે બિહાદી તો આ હોસ્પિટલ शहीद ઘણી બધી અન્ય હોસ્પિટલ માં दाखल કરવામાં આવ્યા હતા અને એમાંથી આશરે 450 બાળકોને બચાવી લેવાના પણ આسے 150 બાળકો શું થઈ ગયા એના મૃત્યુ થઈ જાય છે તો જે કહેવાય કે ભાઈ એક્યુટ એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ એટલે કે AES જે છે બાળકોને ટાર્ગેટ કરે છે બીમારીમાં અને સારું એવું પ્રમાણમાં નુકસાન પણ આપે છે એક્યુટ એન્ફ્લાઇટિસ સિન્ડ્રોમ ઉપર વાત કરી કે આ પ્રકારનો રોગ છે શું આવેમાં તો એઈએસ એ કોન્જેક્ટિવ શબ્દ છે જેનો ઉપયોગ શા માટે થાય તો કે હોસ્પિટલ ક્લિનિકલ ન્યુરોલોજીક લક્ષણો જેમ કે માનસિક મૂંઝવણ હોય વિકલાંગતા આળસ ચિત્ત ભ્રમણ અથવા તો કોમા વાળું જે કોમામાં માં હોય પ્રકારના બાળકોના સંદર્ભમાં એનો ઉપયોગ જેથી કરવામાં આવતો હોય છે તો કોન્જેક્ટિવ શબ્દ રહેલો છે વાયરસ અથવા તો બેક્ટેરિયલ થી થવા વાળી જો વાયરસ અથવા તો બેક્ટેરિયા થી થવા વાળી જે અલગ અલગ બીમારીઓ જેમાં આવે છે મેનિનજાઇટિસ પછી એક વાયરલ એન્સેફલાઇટિસ આના સિવાય તો કે જીવાણુ એન્સેફલાઇટિસ મગજનો મેલેરિયા અને સ્ક્રબ ટાઇફિસ ને સામૂહિક રીતે એક્યુટ એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ એઈએસ કહે છે તો જો અહીંથી શબ્દ આવી શકે મિત્રો બે ત્રણ આપી દઈએ કે ભાઈ મેનિનજાઇટિસ અથવા તો કે કે ભાઈ આ એન્સે વાયરલ એન્સેફલાઇટિસ અથવા તો જીવાણુ એન્સેફલાઇટિસ જે છે આ નીચેમાંથી કોનો ભાગ છે તો એઈએસ એક્યુટ એન્સીફાલીટીસ સિન્ડ્રોમ તો આ બધા એના અલગ અલગ ભાગ રહેલા છે સામૂહિક આ બધાને ભેગા બોલવા હોય તો એઈએસ તરીકે બોલાય છે આ રોગથી બાળકો તથા પુખ્ત વયના યુવાનોને સૌથી વધુ અસર થાય છે અને રોગિતા અથવા તો મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો પણ થાય છે સામાન્ય રીતે એના મગજને એના ઉપર એટેક કરવામાં આવતો હોય છે આ રોગ દ્વારા ખાસ કરીને તીવ્રતાઓની શરૂઆત અને માનસિક સ્થિતિમાં ફેરફાર આવ્યું ને મગજ ઉપર ખાસ એટેક થાય છે અ શરૂઆતમાં આપણે જો કે ચમકી બુખાર બુખાર એટલે શું થઈ હિન્દીમાં તાવ તો ચમકી બુખાર જે છે એવો શબ્દ વાપરે છે તો તાવની શરૂઆત થાય છે તીવ્ર તાવ એક સીધો વધારે પડતો તાવ આવે છે અને માનસિક સ્થિતિમાં ફેરફાર થાય જેમ કે માનસિક મૂંઝવણ સ્વયં ભૂ ખેંચાણ મેની આ થા દે છે ને આપણે કોમા કહેને ઈ પ્રકારને ફિલ થઈ દે કે કેતા હોય તો એ ફિલ વસ્તુનો કહી શકે કે ગાય પણ વ્યક્તિને કેવામાં આવે ઇન્જેક્શન આપે તો એ ફિલ નો થાય તો ઈ પ્રકારમાં આ કોમ સ્ટ્રક્ચર થઈ છે અથવા તો વર્ષના કોઈ પણ સમયે કોઈ પણ વયના વ્યક્તિમાં હુમલા ની સમાવેશ થાય છે એવું નહિ કે ચાલો આ વર્ષ શરૂઆત છે હવે ઉનાળો આવે છે તો મુરત કાઢીને શરૂઆત કરી પણ સામાન્ય જેવી ગરમી વધારો થતો હોય છે તો ચાહે બાળક હોય કે કોઈ યુવાન હોય એના ઉપર આ વાયરસ જે છે એટેક કરે છે અને શરૂઆત કરી દે છે તો પણ કે શકે બેઝિક એક લક્ષણ જે છે જોવા મળ્યા છે કારણ શું તીવ્ર એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ એએસ એક ખૂબ જ જટિલ રોગ માનવામાં આવે છે હમણાં આપણે જોઈએ ને કેટલા બધા એક તો પ્રકાર છે કેટલા બધા એમાં અલગ અલગ ટાઈપ્સ આવે છે તો વાયરસને ઓળખી કેવો ટાઈપ છે એ નક્કી કરવું પણ મુશ્કેલ હોય છે કારણ કે એક તો એ વસ્તુ આના સિવાય રીતે બેક્ટેરિયા ફૂગ વાયરસ અને અન્ય ઘણા એજન્ટો દ્વારા ફેલાતા હોય છે બેક્ટેરિયા છે વાયરસ ફૂગ છે જે એ પ્રકારના શું કહેવાય એના વાહક કેવા છે એના દ્વારા જે છે એ ફેલાઈ શકે છે તો પર્ટિક્યુલરની ઓળખ કરવી મુશ્કેલ સાબિત થાય છે જાપાનીઝ એન્સેફલાઇટિસ વાયરસ આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો જે એ બી જાપાનીઝ એન્સેફલાઇટિસ વાયરસ નું મુખ્ય કારણ છે સૌથી વધારે જે છે આ એસ ની અંતર્ગત આ જે અલગ અલગ એઈએસ છે ને એમાં સૌથી વધારે જે ઈવી થાય છે જાપાનીસ એન્ફ્લુએન્ઝા વાયરસ સૌથી વધારે યાદ રાખજો આ જાપાનીઝ વાયરસ જે છે ઇફેક્ટ પામે છે અંદાજિત 5 થી 35% સુધી રહેલ છે એક વચ્ચે નિપા વાપ નિપા વાયરસ પણ આવ્યો હતો ઘણા ટાઈમ પહેલા કરંટ હતો નિપા વાયરસ એક ઝિકા વાયરસ પણ રહેલો છે જોઈને જાજો મિત્રો ખાસ નિપા વાયરસ ઝિકા વાયરસ જે છે એ પણ એસ ના કારક એજન્ટ તરીકે પણ મળી આવેલા છે એ પણ આમાં એએસ માં સમાવેશ થાય ઇન્ફિનેટાઇસિસ માં આ રોગ લીચીના ફળો સાથે કેવી રીતે સંબંધિત છે લીચી યાદ આવશે તમે લીચીનો ફ્રૂટ જ્યુસ ને બધું પીતા હો તો લીચી સાથે કેવી રીતે કનેક્ટ છે જો ઉત્તર અને પૂર્વી ભારત માં એએસ નું ફાટી નીકળવું એ બાળકો દ્વારા ખાલી પેટ પર અર્ધ પાકેલા લીચી ફળ ખાવા સાથે જોડાયેલ છે સમજો મિત્રો અર્ધ પાકેલા લીચી ફળ પાકેલા નથી કીધા તે જેવા તેવા પાકેલા હોય અને જો ઈ પ્રકારનો લીચી ફળ ખાવામાં આવે તો એનાથી જે છે આ એડ્સ રોગ ફેલાઈ શકે છે ઈન શોર્ટ કે બાળક હેરાન થઈ શકે છે ખાસ કરીને માં ઝેરી ઉલટીઓ થતી હોય છે જોઈએ અર્ધ પાકેલા લીચી ફળમાં હાઇપોગ્લાયસીન એ જો ટાઇપ કે લખજો હાઇપોગ્લાયસીન એ અને મિથાઈલ મિથાઈલિન લોક પ્રોપાઇલ ગ્લિસરીન બહુ ભયાનક નામ લાગે છે પણ શું કરો મોટું નામ છે જેને આપણે એમસીપીજી કહીએ છીએ એ પણ ઝેરી તત્વો એમાં હોય છે અને એની વધુ માત્રામાં ખાવા પર શું થશે ઉલટી શરૂ થઈ જાય તો હાઇપો હાઇપોગ્લાયસીન એને ખાસ યાદ રાખો આના સિવાય મેથાઇલિન્સ સાયક્લો પ્રોપાઇન ગ્લિસરીન તો આ વસ્તુને પણ યાદ રાખો બંને જે છે ઇન્સોર્ટ કે એમસીપીજી તો બંને જે છે ઝેરી રહેલા છે અને એના ખાવાથી જે છે કહેવાય કે અર્ધ પાકેલી લીચી હશે તેમાં આ તત્વો હાજર હશે અને એના ખાવા પરથી ઉલટી જે છે એ થઇ છે હાઇપોપ્લાસીન એ એક કુદરતી રીતે અર્ધ પાકેલા લીચી ફળમાં જોવા મળતો એક એમિનો એસિડ છે જો આ વાક્ય ઇમ્પોર્ટન્ટ છે એક પ્રકારનો શું છે તો કે એમિનો એસિડ છે અને એના કારણે ખતરનાક રીતે ઊલટી જે છે એ થાય છે તથા એમસીપીજી એક ઝેરી તત્વ છે જે લીચીના બીજમાં જોવા મળતું હોય છે તો જો એક તો ઝેરી તત્વો છે એટલે એ બોડીને માઇનર એવી બોડીને જે છે ઝેરીલી ઇફેક્ટ આપશે અને ઓલરેડી જે છે આ હાઈપોગ્લાયસીન એ પણ શું કરે છે કે ઉલટી વોમિટિંગ કરાવે છે તો આના કારણે ભયાનક ઉલટીઓ શરૂ થશે અને બોડીમાં જે ઝેર ફેલું કાર્ય છે શરૂ થઈ જશે તો અર્ધ પાકેલા ફળો ખાવાથી બીમારી થઈ શકે છે એના પછી જે મિત્રો વર્ટિકલ લોન્ચ વર્ટિકલી લોન્ચ સોર્ટ ટ્રેન્ડ સરફેસ ટુ એર મિસાઈલ વર્ટિકલી લોચ સોર્ટ સરફેસ ટુ એર મિસાઈલ સરફેસ ટુ એર યાદ રાખો સરફેસ ટુ એર સફરની ઉપરથી હવા માર્ગ કરી નાખીને સોર્ટ ટ્રેન્ડની સોર્ટ મિસાઇલ જે છે એને ડેવલપ કરે છે વર્ટિકલી એટલે કે જો મિસાલ શું થાય ખાવાનું આમ આપણે લોન્ચ કરતા હોય આમ લોન્ચર હોય પછી અહીંથી આમ લોન્ચ થાય આમ આ મિસાઈલ કઈ રીતે લોન્ચ થાય આમ તો વર્ટિકલ લોન્ચ માટેની એક શો રેન્જ જે છે ડેવલપ કરેલી છે વર્ટિકલ લોન્ચ વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ મિસાઇલ ને દરિયામાં તરતા લક્ષ્યો સહિત જેમ કે જો આ દરિયો છે અને ધારો કે કઈ તરતું વસ્તુ હોય ધારો કે ભાઈ પાકિસ્તાન દ્વારા કંઈક વસ્તુ મોકલવામાં આવે છે આપણું જહાજ ફરે છે આ સમુદ્રમાં અહીંયા પાકિસ્તાનનું એક રડાર બડા ફરે છે હવે તરી રહ્યું છે તો એને લક્ષણ ટાર્ગેટ કર હોય તો એક આવા તરતા લક્ષ્ય સહિત નજીકના વિસ્તારમાં વિવિધ હવાઈ જોખમો હોય અહીંયા પાકિસ્તાનનું એક જહાજ સોરી પ્લેન ઉઠતું હોય અહીંયા હેલિકોપ્ટર ઉઠતું હોય તો નજીકમાં જે પણ હવાઈ જોખમ છે એને બે અસર કરવા માટે બનાવેલ છે વર્ટિકલી જો એ આમ સીધી લોન્ચ થશે આમ જે સીધી ટાર્ગેટિંગ કરતી હોય છે તે ભારતીય નૌસેના માટે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અંદર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એના દ્વારા જે છે સ્વદેશી ડિઝાઇન અને વિકસિત કરેલ છે આ કન્સ્ટોર આધારિત અત્યાધુનિક શસ્ત્ર શસ્ત્રપ્રણાયની રેન્જ લગભગ ચાલીસ કિલોમીટર છે તો રેન્જ યાદ રાખજો ચાલીસ કિલોમીટર રહેલી છે કે ભાઈ અહીંથી આપણું જહાજ હોય અહીંથી ચાલીસ કિલોમીટર દૂર રહે હોય તો એને આપણે ઉડાડી શકીએ છીએ ચાલીસ કિલોમીટરના રેન્જમાં જો plane હોય helicopter હોય તો પણ આપણે ક્રસ્ટ જે છે એ કરાવી શકીએ છીએ એના પછી શબ્દ હતો ઉથળું શીલા ઉથળું થિલા ખાલવું ભારત અને માલદીવ આ દેશ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કારણ કે એને લઈને આ શબ્દ છે ઉછરો છિલા ફалહુ તો ભારત અને માલદીવ વચ્ચે એક શિફા વાળું ઉછરો છિલા ફалહુ શિફા વાળું ઉછરો છિલા ફалહુ માં એક માલદીવના રાષ્ટ્રીય શાસન દળ કોસ્ટガード હાર્બરના વિકાસ માટે કરાર કરવામાં આવ્યા છે તો ધેટ ઇઝ અ વન પ્લસ એક જગ્યા છે યુટીએફ ક્યાં છે તો કે માલદીવમાં છે શિફા વાળું ઓછું શિલા ફાલ્ગુ જે માલદીવ જે ટાપુ આવેલો છે ત્યાં રાષ્ટ્રીય સંરક્ષણ દળ કોણ તો કે કોસ્ટ ગાર્ડ જો આ જે દેશ છે માલદીવ પેલા એની ઉપર પણ વાત કરી લઈએ થોડી ઘણી ધેટ ઇઝ અવર ગ્રેટ ઇન્ડિયા ગાઈસ આ તમે જો તો શ્રીલંકા છે ભારત સૌથી નજીક નું સમુદ્રી પાડોશી દેશ એના પછી આવે છે અહીં આવે છે ઇન્ડોનેશિયા અને એના પછી સમુદ્ર નજીક નું પાડોશી દેશ હોય તો એ માલદીવ છે ખૂબ ફરવા જવાની મજા આવે એ જગ્યા એ મિત્રો તો આ માલદીવની કેપિટલ છે માલે આ માલે કેપિટલ છે એનાથી નજીક જ આ જે પ્લેસ જે છે ફાલખુ પ્લેસ એ આવેલું છે અને આ માલદીવ જે હજી ફેક્ટ યાદ રાખો જેમ જેમકે એશિયાનો સૌથી મોટો દેશ હોય વિસ્તારમાં તો એ ચાઇના છે એ રીતે એશિયાનો સૌથી નાનો દેશ હોય ઇન ટર્મ્સ ઓફ એરિયા વિસ્તારમાં તો એ કયો છે માલદીવ છે એશિયા ખંડનો સૌથી નાનો દેશ રહેલો છે તો આ જે ટાપુ છે કે કન્ટ્રી છે માલદીવ એનો ટાપુ શિફા વાળો છે એટલે એની અંતર્ગત હવે શું થાય છે કે જો અહીંયા ધારો કે એનું ટાકુ છે આ પોતાને એની નેવી નથી આપણે કેમ ઇન્ડિયન નેવી એવી નેવી નથી એની પાસે એક જ છે કોસ્ટગાર્ડ આ કોસ્ટગાર્ડ જ બધું કાર્ય કરે એમ કિનારાને લઈને તો સર આ કોસ્ટગાર્ડ જે છે રાષ્ટ્રીય સંસ્થા કોસ્ટગાર્ડ એને હાર્બર સાથે એક ઇન્સોર્ટ કે ઈ પોર્ટ વિસ્તાર રહ્યો છે એની સાથે આપણે એના ડેવલોપમેન્ટ માટે કરાર જે છે એ કર્યો છે જે કરારનો હેતુ કે બંદરનો વિકાસ સમર્થન અને જાળવણી કરવાનો છે કે જ્યાં પણ આ રાષ્ટ્રીય સંરક્ષણ દળ એનું કોસ્ટ ગાર્ડ હાજર છે એ બંદરનો વિકાસ સમર્થન અને જાળવણી એને જરૂર જણાય કોસ્ટ ગાર્ડને તો ઇક્વિપમેન્ટ પણ આપવા મિસાઈલ આ જે સારી સારી બંદૂક સિસ્ટમ હોય અથવા તો રક્ષા પ્રણાલી જે રહેલી છે એ પણ આને આપવામાં આવે અને આ માલદીવ સરકાર દ્વારા એપ્રિલ બે હજાર ને માં માલદીવ સંરક્ષણ દળોની ક્ષમતા વધારવા ભારત સરકારને કરેલી વિનંતીનો એક ભાગ પણ રહેલ છે બે હજાર ને માં એને રિક્વેસ્ટ કરેલી હતી અને અત્યારે જે ફૂલફીલ થયેલ છે જો શાસન દળ ક્ષમતા વધારવા ભારત સરકાર ને કરેલી વિનંતીનો એક ભાગ છે તો એપ્રિલ બે હજાર તેર માં ભારત સરકારે એને વિનંતી કરી હતી અને તાજેતર માં જે છે પગલું લેવામાં આવે છે કે ભાઈ શિખામાર્ગ ઉતરું શિલા ફાલ્ગુ જેનો આઈલેન્ડ વિસ્તાર છે જેને આપણે કહીએ છીએ યુટીએફ એમાં જે છે ભાઈ ડેવલપમેન્ટ વાત કરેલી છે ખાસ એનો કોસ્ટ ગાર્ડ જે છે એને ભાઈ આધુનિક બનાવવાની વાત કરી છે કારણ કે એની પાસે નેવી પર્ટીક્યુલરલી નથી તો કોસ્ટ ગાર્ડ આધુનિક થઈ જશે મોડર્નાઈઝ થઈ જશે રક્ષા પ્રણાલી જે રહેલી છે તો ઓટોમેટિક કન્ટ્રીની જે કહેવાય લાઇન જે છે દરિયા કિનારી સીમા પ્રબળ થઈ જશે તો એના માટે ભારત અત્યારે કરાર જે છે એ કરેલો છે તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ આજના લેક્ચરમાં તમને કઈ ડાઉટ હોય ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા મિત્ર સુધી પહોંચાડવા માટે કોશિશ કરો કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે થેન્ક યુ